निर्जीव पर्यावरणनी अंदर तमे जोई शको छो के पर्यावरणनी अंदर प्रदूषण एटले शुं। स्वच्छ पर्यावरणनी अंदर थता खराब परिस्थिति ने अपने प्रदूषण एटले के पर्यावरणीय पॉल्यूशन अथवा तो प्रदूषण तरीके ओळखीए छीए, जेमा हवा, पाणी, जमीनना गुणधर्ममां कोईपण प्रकारना अनिच्छनीय फेरफारो के जे सजीवना जीवनमां स्वास्थ्य, सलामती अने तेना कल्याणने नुकसान करे छे, जेने आपणे प्रदूषण तरीके ओळखीए छीए। प्रदूषणना प्रकारो के जेमां चित्रनी अंदर तमे जोई शको छो, नंबर एक के जे जमीनू प्रदूषण, नंबर बे के जेमां आपणे पाणीनू प्रदूषण, नंबर त्रण के जेनी अंदर आपणे पाणीना प्रदूषणनी साथे एमां अवाजनू प्रदूषण अने हवाना प्रदूषणनो समावेश थाय छे। पेलू आपणे जोई रह्या छीए हवानू प्रदूषण। हवाना प्रदूषणनी अंदर જ્યારે માનવ રસોઈ બનાવવા માટે એટલે કે ગરમી મેળવવા માટે કે ઊર્જા મેળવવા માટે લાકડું બાળવાની શરૂઆત કરી, ત્યારથી વાયુ એટલે કે હવાનું પ્રદૂષણ વધવાની શરૂઆત થઈ। ત્યારબાદ 20મી સદીની અંદર વાહનોનો વ્યવહાર કે વિકાસ થવાથી ખૂબ જ મોટા પ્રમાણમાં પેટ્રોલ, ડીઝલ અને કોલસાનો ઉપયોગ વધવાથી હવાના પ્રદૂષણની અંદર અનેક ગણો વધારો થયો। હવે આ વધારો કે જે દરેક માનવ વસ્તી કે જે દેશની અંદર શહેરોનું પ્રમાણ વધતા વસ્તી ગીચતા વધવા લાગી, વસ્તી ગીચતા વધવાને કારણે કે જેમાં ઉદ્યોગોનો વિકાસ થયો, આ ઉપરાંત વાહન વ્યવહારોનો વિકાસ થયો, જેને લીધે આપણે હવાની અંદર જુદા જુદા પ્રકારના હવાના પ્રદૂષણની અંદર કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, આ ઉપરાંત નાઇટ્રોજન ડાયોક્સાઇડ વગેરે જેવા ઝેરી અને શ્વાસમાં ન લઈ શકાય એવા વાયુઓ કે જે ધુમાડાને લીધે પ્રદૂષણની એક સમસ્યા બની પ્રકૃતિની અંદર થતો આ પ્રકારનો ફેરફાર કે જે વાતાવરણની અંદર એક પ્રકારનું દૂષણ કરે છે, સાથે સાથે વાતાવરણના પ્રદૂષણ ફેલાવવામાં જ્વાળામુખીનું ફાટવું, જંગલોમાં આગ લાગવાને કારણે જે ધુમાડો ઉત્પન્ન થાય છે તેનો પણ સમાવેશ થાય છે। હવાના પ્રદૂષણને કારણે આપણે માનવ વસવાટ કરતા સજીવો ઉપરાંત પ્રાણી સૃષ્ટિ ઉપર કે જેમાં જુદી જુદી અસર થાય, તો આ હવા પ્રદૂષણને કારણે આંખ, નાક, કાન ઉપરાંત ગળાના રોગો થાય છે। હવાના પ્રદૂષણને લીધે મનુષ્ય જાતને શ્વાસ ઉચ્છવાસની તકલીફ થાય। કેટલાક હવાના પ્રદૂષણ કે જે વાયુઓ આપણા શ્વાસની અંદર ફેલાવવાને કારણે જેમાં જુદા જુદા પ્રકારના ફેફસા સંબંધિત રોગો થાય છે અને શરીરને નુકસાન કરે છે। નંબર બે, હવે આપણે જોઈએ જળ પ્રદૂષણ। જળ પ્રદૂષણ કે જેની અંદર આપણે પાણીની ગુણવત્તાનો બગાડ કરીએ છીએ, આ ઉપરાંત દરેક સજીવની ક્રિયાઓ પૂર્ણ કરવા માટે યોગ્ય ગુણવત્તાવાળું પાણી રહેતું નથી, પાણીની અંદર જુદા જુદા પ્રદૂષિત કચરો કે જે ભળવાને કારણે પાણી પ્રદૂષિત થાય છે। માનવીની અમુક પ્રવૃત્તિઓ કે જેની અંદર ઔદ્યોગિકરણ ઉપરાંત ઉદ્યોગો દ્વારા ઠલવાતો કચરો, સાથે સાથે ઝેરી કેમિકલ રસાયણો યુક્ત પાણી કે જે નદી, સરોવર, તળાવમાં છોડવામાં આવે છે, પાણીને પ્રદૂષિત કરવામાં દરેકે દરેક કે જે વસવાટ કરતા વસાહતનો પણ સમાવેશ થાય છે। આપણે જે પાણીનો ઉપયોગ કરીએ છીએ તે પાણીને પાછું આપણે શુદ્ધ કરવું જોઈએ, પરંતુ માણસ પાણીનો ઉપયોગ નહાવા માટે, સાફ સફાઈ કરવા માટે, રસોઈ બનાવવા માટે, વાસણ તેમજ કપડાં ધોવા માટે અને પીવા માટે કરે છે। હવે તમે જોઈ શકો છો કે જળ પ્રદૂષણને કારણે સૂક્ષ્મજીવો અને મત્સ્ય એટલે કે માછલીઓ મૃત્યુ પામે છે। આ ઉપરાંત પ્રદૂષિત પાણીમાં નાઇટ્રેટનું પ્રમાણ વધવાને કારણે કમળા જેવા રોગો થાય છે। પ્રદૂષિત પાણી પીવાથી ઝાડા અને ઉલટી પણ થાય છે। આમ